લગ્ન વિના પણ વંશ આગળ વધી શકે તે આજના વૈજ્ઞાનિક યુગની કમાલ છે જેના સહારે ભરૂચની માતા પ્રેમી યુવતીએ લગ્ન કર્યા વિના માતા બની મધર્સ ડે પર તમામ મહિલાને ઈશ્વરની આ ભેટ એવા અમાતૃત્વ પ્રાપ્ત કરવા અપીલ કરી છે ભરૂચની નરનારાયણ સોસાયટીની યુવતીએ પિતાનું કોરોનામાં મોત થયા બાદ માતાની દેખરેખના કારણે લગ્ન કરવાનું ટાળ્યું પરંતુ માતૃત્વ મેળવવા માટે લગ્ન વિના અને પોતાના વંશને આગળ ધપાવવા માટે કૃત્રિમ ગર્ભ દ્વારા બાળકીને જન્મ આપી મધર્સ ડેના દિવસે દરેક માતાને એક જનજાગૃતિનો સંદેશો આપ્યો છે સામાન્ય રીતે લગ્ન વિના કોઈ મા બની હોય તો તેને કુંવારી મા કહેવામાં આવે છે અને તિરસ્કારની દ્રષ્ટિએ પણ જોતા હોય છે ઘણા બધા લોકોના મગજમાં નેગેટિવ પ્રશ્નો પણ ઉદભવતા હોય છે પરંતુ પતિ પ્રેમ વિના પણ યુવતી કુંવારી માતા બની શકે છે જેનો જીવતો જાગતો દાખલો ભરૂચ જિલ્લાના નરનારાયણ સોસાયટીમાંથી સામે આવ્યો છે તેણીએ કેન્સરગ્રસ્ત ભાઈના મોત અને પિતાનું કોરોનાથી મોત થયા બાદ પોતાની અર્થાઇટિસ્ટની બીમારીથી પીડાતી માતાની ચિંતા કરી લગ્ન કરવાનું ટાળ્યું હતું લગ્ન કરી લઈશ તો માતાનું શું થશે તેની દેખરેખ કોણ કરશે પતિ અને માતા વચ્ચે પ્રેમ વેચાઈ જશે જેવા અનેક પ્રશ્નો મૂંઝવતા આખરે માતાની ચિંતામાં દીકરી ડિમ્પીબેન જગદીશ પરમારે માતૃત્વ પ્રેમ મેળવવા માટે અને તેનો વંશ આગળ વધારવા માટે વિવિધ સ્થળે આધુનિક ટેકનિક માટે સંપર્ક કર્યા હતા પણ ગુજરાતી તે માટે કોઈ પ્રતિસાદ મળ્યો નહીં અંતે મુંબઈ અંધેરી ખાતે એક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી આઈવીએફ દ્વારા તેમણે માતૃત્વ પ્રેમ મેળવવાના પ્રયાસો કર્યા અને સફળતા પણ મેળવી ડિમ્પીબેન જગદીશ પરમારે લગ્ન વિના માતૃત્વ મેળવવા માટે રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો ખર્ચ કરી કૃત્રિમ કરી બાળકીને બાવીસમી એપ્રિલે જન્મ આપ્યો અને બાળકીનું નામ ધ્યાન રાખ્યું લગ્ન વિના માતૃત્વ પ્રેમ મેળવવા માટે માતાએ કૃત્રિમ ગર્ભથી મેળવેલી બાળકીને પિતા તરીકે તેણીએ પોતાનું નામ ડિમ્પીબેન બેન પરમાર આપ્યું અને એટલે જ કહેવાય છે કે મા તે માં બાકી બધા વન વગડા નવા આજે માતૃત્વ પ્રેમ મેળવેલ ડિમ્પીબેન પરમારે મધર્સ ડે પર એક અદભુત જનજાગૃતિ ફેલાવતો સંદેશો આપ્યો છે સિંગલ મધર્સનો આ પ્રકારનો કદાચ જિલ્લામાં અને રાજ્યમાં પ્રથમ જ કેસ હશે ત્યારે આ હિંમતવાન યુવતીએ સમાજની ચિંતા કર્યા વિના જે રીતે વિજ્ઞાનના સથવારે માતૃત્વ પ્રાપ્ત કર્યું છે તે ખરેખર આગામી દિવસોમાં અન્યોને પણ પ્રેરણા પૂરી પાડશે તેમ માનવામાં આવી રહ્યું છે માય નેમ ઇઝ ડિમ્પી પરમાર અને આજે હેપી મધર્સ ડે હું બધાને વિશ કરીશ પહેલાં તો અને હું આજે મારી સ્ટોરી એવી કહેવા જઈ રહી છું જે કદાચ આપણા ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થતું હશે મારા ખ્યાલ મુજબ કે આપણા ભરૂચ જિલ્લામાં તો ખાસ પહેલું જ હશે કે મેરેજ કર્યા વગર કોઈક સિંગલ મધર બની હશે અને મને ખરેખર મારા પર ગર્વ છે કે મેં એ પગલું ઉઠાવ્યું ને એમાં હું સક્સેસ થઈ કારણ કે ઘરના ઘણા રીઝન હતા એટલા માટે મારે આ પગલું ઉઠાવવું પડ્યું હું જ્યારે ફર્સ્ટ ફર્સ્ટ યર કોલેજમાં હતી ત્યારે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો હતો બોર્ન કેન્સરમાં અને મારા મમ્મીને પહેલેથી જ અમે લોકો નાના હતા ત્યારે આર્થરાઇટીસનો પ્રોબ્લેમ હતો ઘણી તકલીફ હતી વધારે બેડરેસ વધારે રહેતા હતા એટલે ત્યારથી જ ઘરની જવાબદારી મારા ભાઈ અને મારા પર જ હતી વધારે પપ્પા હતા પણ પપ્પા જોબમાં બિઝી હતા એટલે ઘરની જવાબદારી ભાઈ જતો રહ્યો પછી બધું જ મારા માથા પર આવી ગયું થોડું એટલે ત્યારથી હું કન્ફ્યુઝ હતી કે મેરેજ કરું કે ના કરું કારણ કે પપ્પાની મમ્મીની જવાબદારી પણ કાલ ઉઠીને કોઈ છોકરો ઉઠાવે ના ઉઠાવે અને કેવું પાત્ર મળે એનું મને થોડું કન્ફ્યુઝન હતું તો પણ હું વિચારતી હતી કે કરું કે ના કરું તે ગાળામાં અમને કોરોના કાળમાં પપ્પા બે હજાર વીસમાં એક્સપાયર થઈ ગયા કોરોનામાં અને ત્યાર પછી હું ને મમ્મી એકલા રહી ગયા અને મમ્મીને પણ આર્થરાઇટીસનો પ્રોબ્લેમ છે એટલે પછી તમે ફાઇનલી ડિસાઇડ કરી લીધું કે હું મેરેજ તો નહીં જ કરું પણ પછી ઘણા રિલેટિવ્સે મને કીધું કે પપ્પા કેવું અચાનક જતા રહ્યા કાલ ઉઠીને મમ્મી ના હોય ઘરમાં કોઈ જ ના હોય તો તું કેવી રીતે જીવન જીવશે એમ તારી સામે તો આખી જિંદગી પડી છે તો તું કેવી રીતે જીવન જીવશે તો મને પણ વિચાર આવ્યો કે હા સાચી વાત છે કાલ ઉઠીને મારા જીવનનું લક્ષ્ય શું અત્યારે મમ્મી છે તું એની સેવા કરું કે મારું એક જીવનનું લક્ષ્ય છે કે ના હું એની ટ્રીટમેન્ટ કરાવું સરસ પણ કાલ ઉઠીને એ પણ ના હોય તો હું એકલી કેવી રીતે મારા જીવનમાં કોઈ એમ જ ના હોય એ મને વિચાર આવ્યો કે ના મેરેજ નથી કરવા પણ આપણું બાળક પોતાનું હોય તો એ જીવનનું લક્ષ્ય એક મળે કે હું એને ભણાવું એને સારા સંસ્કાર આપું એના મેરેજ કરાવું એટલે મેં થોડીક સ રિસર્ચ કર્યું સર્ચ કર્યું કે એઝ અ સિંગલ મધર આઈવીએફ પણ પોસિબલ છે આપણા ગુજરાતમાં ભલે પોસિબલ નથી પોપ્યુલર નથી એટલે પોસિબલ નથી હું એવું કહીશ કારણ કે મેં સુરત અમદાવાદ પણ ઘણા ફોન કોલ્સ કર્યા આઈવીએફ ટ્રીટમેન્ટ માટે પણ મને થોડા નેગેટિવ રિવ્યૂ મળ્યા કારણ કે આપણા ત્યાં એટલું પોપ્યુલર નથી એટલે લોકો તરત જ એને નેગેટિવ રીતે તરત જ જોશે પણ મેં ત્યાર પછી આઉટ ઓફ ગુજરાત બોમ્બે ટ્રાય કરી અને મને ખરેખર બહુ પોઝિટિવ રિવ્યૂ મળ્યા નોવા આઈવીએફ થ્રુ ડૉક્ટર રીતુ હિન્દુજાએ મારી ટ્રીટમેન્ટ કરી અને મને ત્યાં બોલાવી પર્સનલી મારા બધા ટ્રીટમેન્ટ કરી સરસ રીતે અને મને ફર્સ્ટ ટાઈમમાં ભગવાનના આશીર્વાદ મારા ફાધરના આશીર્વાદ કે મને સક્સેસ મળી ગઈ અને એપ્રિલ મહિનામાં જ મારી બેબી આવી અને ખરેખર આજે મધર્સ ડેના દિવસે હું એ જ કહીશ કે મા બનવાની જે ખુશી હોય છે ને તે ભગવાને આપી છે દરેક છોકરીને ને કોઈ આશીર્વાદ જ છે ભગવાનનો જે ભગવાને આશીર્વાદ ઓનલી લેડીઝને આપ્યો છે જેન્ટ્સને નથી આપ્યો તો એ બહુ સારું છે લેડીઝ માટે બધી છોકરીઓએ આશીર્વાદ ફૂલફિલ થવો જ જોઈએ અને બધાને ભગવાને આશીર્વાદ આપ્યો છે તો હું ખરેખર બધી છોકરીઓને કહીશ કે આગળ પણ તમે જીવન જીવો તો તમારા જીવનનું એક લક્ષ્ય હોવું જોઈએ પોતાનું બાળક હોવું જોઈએ તો તમારી જીવનની ખુશી જ અલગ હશે મા બનવાની ખુશી જે જીવનમાં હોય છે ને તે સૌથી અનેરી હોય છે એ મારા પર વિશ્વાસ કરો મેં મધર વાઈફ નથી બની પણ એઝ અ મધર બની છું ને પણ મને ખરેખર બધી જ ખુશી જીવનની મળી છે જે મા બનવાની ખુશી હોય છે એ અલગ જ હોય છે એટલે હું ખરેખર કહીશ કે માતૃત્વ હોવું જ જોઈએ બધી સ્ત્રીઓમાં અને એ આશીર્વાદ ભગવાનનો ફૂલફિલ તમે કરો અને ભલે વાઈફ બનો યા ના બનો પણ મા તો બનવું જ જોઈએ હું એ જ કહીશ કારણ કે મા એ મા છે એવું કહેવાય છે ને એના બીજા મા તે બીજા બધા વગડાના વા એવું આપણે પહેલેથી સાંભળ્યું છે કારણ કે મને મારી મમ્મી પર ગર્વ છે અત્યારે એવો કાલ ઉઠીને મારી બેબીને મારા પર ગર્વ હશે એવું હું ઈચ્છીશ અને હું એવા એના સંસ્કાર આપીશ એને સરસ ભણાવીશ બસ એ જ મારા જીવનનું લક્ષ્ય છે મારે બીજું કશું જ નહીં જોઈતું ભગવાનનો એટલો હું આશીર્વાદ માનું છું કે ભગવાનનું એટલું થેન્ક યુ કહું છું ભગવાનને આભાર માનું છું કે ભગવાને મને સરસ બેબી આપી જે મારે જોઈતી હતી બેબી ગર્લ જ અને મને ખુશી ભગવાને આપી છે હું ભગવાનનો આભાર માનીશ મારા મમ્મી પપ્પાનો આભાર માનીશ જે મને ખુશી આપી થેન્ક યુ